નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુરુ માસ્ટરજીમાં આપ સૌને ગુડ મોર્નિંગ સુપ્રભાતમ મિત્રો આજે ચૌદ એપ્રિલ બે હજાર વીસના રોજ કોને ફ્રી અનાજ લેવા જવાનું છે અને સાથે સાથે શું લઈ જવાનું છે અને આ બીજો એક પ્રશ્ન હતો કે રેશન કાર્ડ પર શીકો હોવા બાબતે એ શું છે તમામ વિગતો માહિતી સાથે આજે જાણીશું જે મિત્રો અમારી ચેનલમાં નવા છે અને હજુ સુધી અમારી ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ કરી નથી તે તમામ મિત્રો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી આપને યોજનાઓને લગતી લાયસન્સને બાબતે જમીન લગતી કે રેશનિંગને લગતી તમામ માહિતી આપને યુટ્યુબ થકી મળી રહે તો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરજો તો જાણીએ મિત્રો આજે કોને ફ્રી અનાજ મળશે તો પ્રથમ મિત્રો વાત કરીએ કે આજે કોને કોને મળશે તો તમારો જે રેશન કાર્ડ નંબર છે મિત્રો પંદર પંદર નંબરનો રેશન કાર્ડ નંબર હશે કેટલા પંદર તેની અંદર તમારે બુકલેટ નંબર ધ્યાનમાં લેવાનો નથી ખાસ એ ધ્યાનમાં રાખજો કે બુકલેટ નંબર ધ્યાનમાં લેવાનો નથી ફક્ત શું લેવાનું છે રેશન કાર્ડ નંબર તેની પાછળનો જે અંક છે એ ખાસ જોજો તમારો પાછળનો અંક એકથી કરી અને નવ એટલે મિત્રો કે ઝીરોથી કરી અને નવ સુધી તે અંક હશે તો તમને એ બાબતે ખ્યાલ આવી ગયો હશે કે રેશન કાર્ડ નંબર કઈ રીતે જો તો આજે મિત્રો કઈ તારીખ છે ચૌદ એપ્રિલ બે હજાર વીસ છે અને તમારો છેલ્લો અંક કયો હોવો જોઈએ ત્રણ અને ચાર જો તમારો છેલ્લો અંક હોય તો તમને આજે એટલે કે ચૌદ એપ્રિલ બે હજાર વીસના રોજ તમને એ અનાજ મળશે હવે મિત્રો ગઈકાલે એટલે તેર એપ્રિલ બે હજાર વીસના રોજ જેમનો છેલ્લો અંક એક અને બે હતો એમને જવાનું હતું નહીં જવાનું હતું પણ ઘણા બધા મિત્રો જઈ શક્યા નથી તો શું થશે તેમને ક્યારે જવાનું હશે તો તેમને સરકારે એવું નક્કી કર્યું છે કે જે મિત્રો તેરથી સત્તર તારીખ વચ્ચે ના જઈ શકે એ કઈ તારીખ અઢાર એપ્રિલના રોજ જઈ શકશે એટલે ઘણા ભદ્ર મિત્રો જઈ શક્યા નથી એ કઈ તારીખે અઢાર એપ્રિલના રોજ જઈ શકે છે હવે સાથે શું લઈ જવાનું છે તેની પણ વાત કરી લઈએ હવે બીજું કે પાંચ અને છ તારીખવાળા ક્યારે જશે પંદર એપ્રિલના રોજ સાત અને આઠ હોય ક્યારે જશે સોળ એપ્રિલના રોજ નવ અને જીરો હોય તે કઈ તારીખના સત્તર એપ્રિલ બે હજાર વીસના રોજ જઈ શકે છે તો તમે તમારો રેશન કાર્ડ નંબર છે એ ચેક કરી લો હવે તમને કેટલું મળવાપાત્ર થશે એ વાત કરીએ તો મિત્રો નોન એનએફે છે ઘણા બધા મિત્રો કોમેન્ટ કરતા હતા કે નોન એનએફ છે શું એટલે કે મિત્રો અંત્યોદય જે યોજના હતી તેમાં તમારું નામ હોવું જોઈએ નહીં અને શું હોવું જોઈએ એપીએલ વન રેશન કાર્ડ તમારી પાસે હોવું જોઈએ તો અંત્યોદય જે મિત્રો બે હજાર તેરની અંદર જે કાયદો આવ્યો અને જે નિયમો બદલાણા છે તેની અંદર એટલે કે તમે ગરીબી રેખા નીચે એ અંત્યોદયનો લાભ મળતો હોય છે તો એ તમારી પાસે હોવો જોઈએ નહીં બીજું કે મિત્રો આગાઉ અંત્યોદય અને બીપીએલ રેશન કાર્ડ ધારક મિત્રોને આપી દેવામાં આવ્યું છે રેશન કાર્ડ એટલે તેમને મળવાપાત્ર થશે નહીં ફક્ત અને ફક્ત નોન એનએફએ છે એટલે અંત્યોદયમો જેમનું નામ નથી એ એપીએલ વન રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર થશે હવે મિત્રો તમારે સાથે શું લઈ જવાનું છે રેશન કાર્ડ ધરાવતા પરિવારોએ રાશન મેળવવા પોતાનું રેશન કાર્ડ ફક્ત રેશન કાર્ડ અને ફક્તને આધાર કાર્ડ એટલે બંને વસ્તુ તમારે લઈ જવાની છે બે વસ્તુ પ્રથમ તો તમારું રેશન કાર્ડ બીજું તમારું આધાર કાર્ડ બીજું કે મિત્રો ઘણા બધા મિત્રો કોમેન્ટ કરતા હતા કે બધાનું લઈ જવાનું છે જેટલા છે ના તમે લગભગ એવું જાણવા મળ્યું છે કે રેશન કાર્ડ અને તેની સાથે જે મુખ્ય વ્યક્તિ છે તેનો તમે આધાર કાર્ડ સાથે લઈ જઈ શકો છો બીજું ઘણા બધા મિત્રોને કોમેન્ટ આવતી હતી ફરિયાદો આવતી હતી તેની આપણે વાત કરીએ તો તમારા ગામની અંદર એક કમિટી બનેલી છે તેની અંદર મિત્રો પાંચ વ્યક્તિ છે પાંચથી છો તેની અંદર શિક્ષક પોલીસ સેવક સરપંચ સાહેબ અગ્રણી આ રીતે હશે હવે તમારી ફરિયાદ છે કોઈ ફરિયાદ છે રેશન કાર્ડ બાબતની દુકાન જે છે તેમની સામે અથવા તો અનાજ બાબતની તો તમે શું કરશો પ્રથમ તો એ કમિટીને ફરિયાદ કરો કે ભાઈ અમારી આ રીતના ફરિયાદ છે એ ફરિયાદ ના સાંભળે તો તમે શું કરશો મિત્રો તમે નાય મામલદાર જે પુરવઠા અધિકારી ના એ તેમનો કોન્ટેક તે ઓફિસનો કોન્ટેક્ટ નંબર લાવો એ કોન્ટેક્ટ નંબર લઈ અને તેના ઉપર પણ તમે ફોન કરી શકો છો તમે ઓનલાઈન સર્ચ કરશો તો તમને જે તે ઓફિસનો એ નંબર મળી જશે તો તમે એમને પણ ફોન કરી શકો છો અને બીજું કે અન્ન નાગરિક પુરવઠાના એક મિત્રો હેલ્પલાઇન નંબર છે એક હજાર સિતોતેર તો તમે તેના ઉપર પણ તમને જે છે ફરિયાદ હોય કોઈપણ પ્રકારની મૂંઝવણ હોય રેશન કાર્ડ બાબતની તો તમે તેના ઉપર ફોન પણ ફોન કરી શકો છો જિલ્લા લેવલની જે છે એક એક હજાર સિતોતેર છે એટલે તમે એક હજાર સિતોતેર ઉપર ફોન કરી શકો છો તો હવે બીજું મિત્રો એક રેશન કાર્ડ ધારક બાબતની સિક્કો લગાવવા બાબતની એક અફવા હતી તો એ અફવા શું છે તેના ઉપર માહિતી મેળવી જે મિત્રો નવા છે તે મિત્રો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને શેર કરજો અહીં મિત્રો તમે જોઈ શકો છો કે ગુજરાત માહિતી બ્યુરો ગુજરાત સરકાર અમદાવાદ એટલે તેની સમાચાર સંખ્યા બસો ચાળીસ છે અને તેર એપ્રિલના રોજ આ સમાચાર પ્રગટ કરવામાં આવેલા છે રેશન કાર્ડ ઉપર અનાજ મેળવવા માટે કોઈપણ પ્રકારનો સિક્કો મારવો જરૂરી નથી અગાઉ રેશન નહોતું મળતું તેવા અમદાવાદ શહેરના મિત્રો સાત લાખ દસ હજાર ચારસો ચાર કાર્ડધારકોને પણ અનાજ વિતરણ કરવામાં આવ્યું તો શું છે અફવા તાજેતરમાં અન્ન અને નાગરિક પુરવઠા નિગમ દ્વારા વિતરિત કરવામાં આવેલા અનાજ પુરવઠા વખતે રેશન કાર્ડમાં સિક્કો પડાવવા માટેની અફવાઓ ફેલાવવામાં આવી હોવાનું ધ્યાનમાં આવતા અમદાવાદ શહેરના મિત્રો અધિકારી છે અન્ન અને નાગરિક પુરવઠા નિયંત્રકે જણાવ્યું કે શહેરની જનતાએ આ અફવાઓ તરફ દોરાવવું નહીં હાલના તબક્કે કાર્ડ ઉપરથી અનાજ મેળવવા કોઈપણ પ્રકારનો સિક્કો મારવાનો રહેતો હો નથી ઘણા બધા લોકો એકસાથે આ ઓફિસની અંદર ઉમટી પડ્યા હતા અને જે તે મિત્રો ઘણી બધી ભીડ થઈ હતી જેથી સરકારે આ જે છે અખબાર યાદી બહાર પાડી છે ને તેની અંદર જણાવ્યું છે કે કોઈપણ કોઈ કોઈપણ સરકારી કચેરીમાં કે ચૂંટાયેલા અધિકારીઓ પાસે સિક્કો લગાવવા માટે જવું નહીં આવી કોઈપણ જાતની ખોટી કે ગેરવાજબી અફવાઓથી ગેરમાર્ગે ન દોરાવવા માટે મિત્રો તથા કાર્ડ સાથે અનુગૃ અનધિકૃત રીતે કોઈપણ પ્રકારની છેડછાડ ન કરવા પણ તેમણે અપીલ કરી છે તો મિત્રો રાજ્ય સરકારે અપીલ કરી છે કોઈપણ પ્રકારની અફવાઓ ના ફેલાવો કોરોના રક્ષણ દેશે જે પણ સરકારી સૂચનાઓ આપે છે તેની તમામ આપણે પાલન કરીશું મિત્રો તમને દસ કિલ્લા જે છે એ ઘઉં ત્રણ કિલ્લા ચોખા એક કિલો જે છે મિત્રો દાળ અને એક કિલો શું મળવાપાત્ર થશે ખોંડ મળવાપાત્ર થશે અને એ બધું છે એ વિનામૂલ્યે છે એટલે એ ખાસ ધ્યાન રાખજો તો મિત્રો વિડીયો અમારો કેવો લાગ્યો તેની કોમેન્ટ કરતા રહેજો અને અમારો પ્રયાસ છે કે તમને સાચી અને સચોટ માહિતી અમારી યુટ્યુબ ચેનલ થકી મળી તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ આભાર જય હિન્દ જય ભારત અને જય ગુજરાત હજુ કોઈપણ પ્રકારના પ્રશ્ન હોય તો અમને નીચે કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો થેન્ક યુ આભાર આભાર